मनपा द्वारा बे मंदिर तूड़ी पाड़वाना मामले बधु अपडेट सामे आवी रह्या छे। धार्मिक संगठनों राजकीय संगठनों साधु संतु कलेक्टर ने आ अंगेनी रजूआत करशे। मंदिरनु पुनर्निर्माण करवा माटेनी मंजूरी मांगवामां आवशे। मंजूरी नहीं मळे तो आगामी समयमां उग्र आंदोलन कराशे ते प्रकारनी चीमकी पण सामे आवी छे। अगाउ वडोदरा मनपाए ओल्ड पादरा रोड पर भी मंदिर तूड़ी पाड्या हता। तो जे प्रकार आ समग्र मामलू सामे आव्यो तो हवे साधु संतु सहित राजकीय पक्षों पण आ मामले कलेक्टर ने रजूआत करशे अने फरीथी मंदिर ने पुनर्निर्माण करवा माटेनी मंजूरी आपवामां मांगवामां आवशे। तेने लईने आ समग्र अहेवाल सामे आवी रह्या छे। तो मंदिर ने पुनर्निर्माण की मंजूरी हाल साधु संतु सहितना लोको द्वारा मांगवामां आवशे। ફોનલાઈન પર સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ચૂક્યા છે। માનુ, જે પ્રકારે વડોદરાનો આ મામલો સામે આવ્યો હતો અને હવે મંદિરને પુનર્નિર્માણ કરવા માટેની કલેક્ટર પાસે મંજૂરી માંગવામાં આવશે, કઈ પ્રકારની વિગતો છે? ઉમિત, ઓપી રોડ ઉપર કોર્પોરેશન દ્વારા રાતોરાત બે મંદિર તોડી પાડ્યા હતા। પાથુજી મહારાજનું મંદિર તોડી પાડ્યું હતું ત્યાં લોકો વિલાપ કરતા નજરે પડી રહ્યા છે। ત્યાંના પૂજારી છે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। આજે ટીમ રિવોલ્યુશન દ્વારા સેજલ વ્યાસ અને ધાર્મિક સંગઠનો રાજકીય સંગઠનો અને સાધુ સંતો સાંજે 4 વાગે કલેક્ટર કચેરી પહોંચશે। મંદિર તોડાયું તે જ જગ્યાએ બીજું મંદિર બનાવવા માટેની મંજૂરી માંગવા માટે પહોંચશે। જોકે મંજૂરી નહીં મળે તો જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। છેલ્લા 3 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે। રાતોરાત મંદિર તોડી અને ત્યાં રોડ બનાવવાનો છે અને એના મામલે અત્યારે વિરોધ થઈ રહ્યો છે। આજે સંગઠનો છે એ કલેક્ટર કચેરી રજૂઆત કરવા જશે અને પુનઃ મંદિર બનાવવા માટેની મંજૂરી માંગવા જવાના છે। એટલે આખો મામલો છે ગરમાયેલો છે અને મંદિરના મુદ્દે હવે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ભૂમિ જીવાનું તમામ વિગત જણાવવા બદલ આપનો આભાર।